હર હર મહાદેવ. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, મિર્ચી ન્યૂઝના લાઈવ ફેસબુકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ અખબારનગર 4 રસ્તા ઉપર સ્થિત માનસી હોસ્પિટલના પટાંગણમાં આવેલા હર હર મહાદેવ અન્નક્ષેત્રમાં. આપ જોઈ શકો છો કે આજે રવિવારનો દિવસ છે અને તેમ છતાં પણ આટલા બધા ભાવકો અહીંયા પ્રસાદી માટે ઊભા છે. છેલ્લા 5 વર્ષથી અવિરત દરરોજ આ રીતે અન્નદાન કરવું એ હર પ્રયો છે. આજે સ્થાપક અને સંચાલક એવા કાનાભાઈને આજે આપણે થોડાક પ્રશ્નો પૂછીએ છીએ, એમના વિશે માહિતી લઈએ છીએ, આપણા અન્નક્ષેત્ર વિશે માહિતી લઈએ છીએ. કાનાભાઈ, હર હર મહાદેવ. આપણું આ અન્નક્ષેત્ર 5 વર્ષથી ચાલે છે, તો આ અન્નક્ષેત્રને શરૂ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? સાહેબ, કોરોના કાળમાં જ્યારે અમે ખીચડી વિતરણ કરતા હતા અને કીટ વિતરણ કરતા હતા, એ વખતે એવા અમુક દ્રશ્યો એવા સામે આવ્યા કે લોકો સ્વાભિમાનની હિસાબે લોકો પોતે માગી નથી શકતા, એવા એવા દ્રશ્યો લોકો અમે કીટો આપવા જતા ખીચડી વિતરણ કરતા હતા. એ વખતે અમને એવો વિચાર આવ્યો કે આપણા વિસ્તારમાં આવું કશું ચાલુ કરવું જોઈએ કે લોકો એક ટાઈમનું તો ભોજન મળી રહે. એની પછી કોરોના પછી અમે અન્નક્ષેત્ર ચાલુ કર્યું. અને કાનાભાઈ, આ જે અન્નક્ષેત્ર આપણે ચલાવીએ છીએ એ એકદમ નિઃશુલ્ક છે કે એમાં આપણે કોઈ નાનકડો કે એવો ચાર્જ રાખ્યો છે? આપણે ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ. આપણે અહીંયા દાન પેટી મૂકી છે, દાન પેટીમાં જેની ઈચ્છા હોય એ પૈસા નાખી શકે છે. આપણે કોઈ જોઈએ રૂપિયો બી લેતા નથી. દર્શક મિત્રો, આ ખૂબ સારો ભાવ છે, કારણ કે કોઈને એવું હોય કે એનું સ્વાભિમાન ગવાય છે તો એ દાન પેટીમાં પોતાની ઈચ્છા મુજબ 5 રૂપિયાથી લઈ અને 20-50 રૂપિયા સુધી નાખી શકે છે. અને આ રીતે આ યજ્ઞ પણ આગળ ચાલે છે. કાનાભાઈ, કોઈ પણ દાન હોય એ તમે પ્રસંગે કરો, જેમ કે કોઈના ઘરમાં શ્રાદ્ધ હોય, કોઈને તિથિ હોય, તો એ દિવસે લોકો દાન કરતા હોય છે. પણ તમારે તો કોઈ સ્વાર્થ જ નથી, અને છતાં પણ દરરોજ આ યજ્ઞ ચાલે છે, તો દરરોજ જે તમે યજ્ઞ કરો છો એમાં તમારી કઈ રીતે આખું આયોજન હોય છે? અમે અત્યારે ધારો કે આજે શ્રાદ્ધ અને એ પ્રક ચાલે છે, તો અત્યારે આજે પૂરી શાક અને ખીરની પ્રસાદી રાખી છે. અને પછી ધારો કે ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણમાં ઊંધિયાનો કચોરીનો એવો મહિમા હોય છે, ઊંધિયા કચોરી ખવડાવવાનો, તે વખતે ઊંધિયું કચોરી ખવડાવીએ છીએ. પછી દશેરા આવે નવરાત્રિના તો ફાફડા જલેબી ખવડાવીએ છીએ. અને ડેલી દાળ ભાત તો હોય જ છે આપણે. અને આપણા અન્નક્ષેત્ર અત્યારે જે ચાલે છે એ સિવાય પણ કોઈ જગ્યાએ તમે બીજું કોઈ આ રૂપનું આયોજન કરેલું છે? ના, આપણે એક જ આયોજન છે. બીજું આપણે પાણીની પરબો મૂકી છે, ફ્રી ઓફ ચાર્જ આપણે પાણીની પરબ આખી બનાવીને એની ઉપર એ આપીએ છીએ. અને ઓક્સિજન મશીન, જ્યારે કોરોનામાં જ્યારે ઓક્સિજનની જરૂર હતી એ વખતે જે આપણે ઓક્સિજન મશીન ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ આપણે. પ્રેક્ષક મિત્રો, આ બહુ ખૂબ જ સારી વાત છે કે જ્યારે કોરોના કાળમાં ખૂબ જ ગંભીર સ્થિતિ હતી ત્યારે હર હર મહાદેવ ગ્રુપે અન્નનું વિતરણ કર્યું, ઓક્સિજનનું વિતરણ કર્યું અને ઠેર ઠેર પાણીની પરબો બનાવી. કાનાભાઈ, આ જે તમે અન્નક્ષેત્ર ચલાવો છો, તો કોઈ પણ અન્નક્ષેત્રને ચલાવવા માટે પાછળ આર્થિક જરૂરિયાત તો હોય જ છે. તો તમે પોતે પણ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવો છો, તો આટલું સરસ રોજના 300-350 માણસો જમે છે, તો આ આખું આર્થિક રીતે આયોજન કેવી રીતે થાય છે? સાહેબ, આનું આયોજન વર્કશોપ આ બ્યુટી દાતાઓ જે લોકો દાન આપે છે, જે ગ્રુપ સર્કલ છે અમારું, વ્યાસવાડી છે, નવા ગામવાળું ગ્રુપ સર્કલ છે, એ લોકો જે દાન આપે છે, જે અહીંયા દેખીને જાય, જે લોકો દાન આપે છે ત્યારે જ આ ક્ષેત્ર ચાલે છે. લગભગ અહીંયા 300-350 રોજના જમનારા હોય છે. તો આ સિવાય જ્યારે તિથિ હોય છે કે કોઈ ધાર્મિક તહેવાર હોય છે, આપણો 11 હોય છે, પૂનમ હોય છે, એ વખતે શું વિશેષ આયોજન હોય છે? 11 હોય, પૂનમ હોય, એ વખતે જેવી એવું જે બી જે બનાવતા હોય એ આપણે પ્રસાદ તરીકે આપીએ છીએ. દિવાળી હોય, દિવાળીનો તહેવાર આવશે તો દિવાળીમાં દિવાળીનું લગતું મીઠાઈઓથી માટી બધું એવી રીતે અમે એ કરીએ છીએ. દર્શક મિત્રો, આ હર હર મહાદેવ ગ્રુપ જે ચાલે છે એ ખૂબ જ પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક ગરીબ માણસો માટે કે જે જરૂરિયાતવાળા છે એમને રોજ દાળ ભાત ભરપેટ જમાડે છે. માટે હું તમને પણ અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમારા ઘરમાં કોઈ પણ સારો નરસો પ્રસંગ હોય ત્યારે તમે અચૂક અહીંયા મુલાકાત લો, તમે એનો દાળ ભાતનો ટેસ્ટ કરો. એ મહારાજ, આપણા રસોઈના જે મહારાજ આવે છે, પોતે બનાવે છે અને એટલા સ્વાદિષ્ટ હોય છે. અમે પોતે ઘણીવાર અહીંયા પ્રસાદી લેવા આવીએ છીએ,
તો તમે પણ અહીંયા આવો, મુલાકાત લો અને સાથે સાથે તમને યથાશક્તિ દાન કરો એવી અમારી નમ્ર અપીલ છે. આજે પણ આવા એક દાની અહીંયા હાજર છે કે જેમના તરફથી આજે દાળ ભાતના બદલે પૂરી શાક અને ખીર રાખવામાં આવ્યું છે, તો આપણે એ ભાઈને જરા બોલાવીએ. ભાઈ, આપનું શુભ નામ? શરદ રાવલ. રાવલ સાહેબ, આજે તમારા ઘરમાં શું પ્રસંગ છે તે તમને આજે ઈચ્છા થઈ છે? આજે મધર 84 વર્ષના થયા છે અને એમના જન્મદિન નિમિત્તે આજે આ ભોજન ગોઠવ્યું છે અને મધર પણ આવેલા છે સાથે. અરે, ધન્ય છે આવા પુત્રને કે માતાને 84 વર્ષ થયા છે અને એમના માટે, એમના દીર્ઘાયુ માટે તેઓ આજે અન્ન દાન કરી રહ્યા છે. ખૂબ સારું કહેવાય. રાવલ સાહેબ, તમને આ અન્ન ક્ષેત્રની માહિતી કોની પાસે મળી? અન્ન ક્ષેત્રની માહિતી શરૂઆતમાં હું અઠવાડિયું અહીંથી નીકળતો હતો, જોતો હતો કે અહીંયા ચાલે છે આવું વસ્તુ. પછી મેં ભાઈનો સંપર્ક કર્યો, એમની જોડેથી ઘણી બધી માહિતી મળી. પછી એકવાર આ પહેલાંય આપ્યું થયું અને પછી એવો વિચાર આવ્યો કે આવા પ્રસંગોપાત આપવો જોઈએ અને ભાઈને પણ બળ મળે અને આ રીતના વિશ્વાસ વધે અને જીવનમાં આવું બધું કાર્ય આગળ થતું જપતું રહે. રાવ સાહેબ, બાને બોલાવી શકો અહીંયા? કે આ દૂર છે થોડા, ત્યાં જ બેઠા છે. અચ્છા, હા, બા ત્યાં જ છે, બરાબર છે, અને બાઇક ઉપર બેઠા છે. ખૂબ સુંદર આ આયોજન છે કાનાભાઈ, અને આપનું આયોજન આવી જ રીતે ચાલતું રહે અને અમારા દર્શકો પણ એમાં મેક્સિમમ જોડાય એવા અમારા ભાવાર્થ સાથે આપને હર હર મહાદેવ, હર હર મહાદેવ.